બાયડના શણખાલ ખામે ઇકો ફ્રેન્ડલી મતદાન મથક બનાવવામાં આવ્યું છે. મતદારોને આકર્ષવા તંત્રનો પ્રયાસ, તો બાયડ પ્રાંત અધિકારીએ લીધી મુલાકાત. મતદારોને આકર્ષવા તંત્રનો પ્રયાસ, તો વધુમાં વધુ મતદાન થાય તે માટે તંત્ર ખડે પગે છે. તો બાયડના શણખાલ ખામે ઇકો ફ્રેન્ડલી મતદાન મથક બનાવવામાં આવ્યું છે. મતદારોને આકર્ષવા માટે તંત્રનો પ્રયાસ, તો બાયડ પ્રાંત અધિકારીએ મુલાકાત લીધી. મતદારોને આકર્ષવા તંત્રનો પ્રયાસ, તો વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે તંત્ર ખડે પગે. સાબરકાંઠાની લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે અલગ અલગ થીમ પર બૂથ બનાવવામાં આવે છે. ત્યારે સનગલ ગામે ઇકો ફ્રેન્ડલી બૂથ બનાવવામાં આવી છે અને આપણી સાથે બાયડના પ્રાંત અધિકારી સાહેબ છે કે અત્યારે જે મતદાન ચાલી રહ્યું છે કેવી પ્રક્રિયા છે તેની માહિતી મળે. આપણે ત્યાં ટોટલ 2.5 લાખ આપણે એસીની અંદર વોટર્સ છે અને તમામ વર્ગના, તમામ વયના આપણે મતદારોને આકર્ષિત કરવા માટે કમિશનથી જે ડિસાઇડ થયેલા 7 આપણે સખી મતદાન મથકો બનાવ્યા છે. એક ઇકો ફ્રેન્ડલી મતદાન મથક છે, એક મોડેલ મતદાન મથક છે અને આ જ બાબતને ધ્યાને લઈ અને અલગ અલગ આપણે સ્વીપ એક્ટિવિટી કરી છે જેમાં યુવા મતદારોને આકર્ષણ માટે જે વડીલ કે વૃદ્ધ આપણા જે મતદારો છે એમને આકર્ષણ માટે અને ખાસ આપણા જે બહેનો છે, મહિલા મતદારો છે, એમને આકર્ષવા માટે માનનીય DO સાહેબ તરફથી અને અમારા બાયડ એસીમાં અમે પૂરતા સ્વીપ એક્ટિવિટી કરી છે. દરેક ગામ સુધી, દરેક ઘર સુધી અમે સ્વીપ એક્ટિવિટીમાં પહોંચ્યા છીએ અને આજના દિવસે પણ મેક્સિમમ વોટિંગ થાય એવી અમારી જે ચૂંટણી તંત્ર તરફથી આપ સૌ નાગરિકોને પણ અમારી વિનંતી છે કે હજી આપણે 6 વાગ્યા સુધી વોટિંગ પ્રોસેસ શરૂ રહેવાની છે, તો આપ મેક્સિમમ આમાં પાર્ટિસિપેશન કરો અને આપનો કિંમતી મત આપો. જી ચોક્કસ, પ્રાંત સાહેબ દ્વારા આપણને કહેવામાં આવ્યું છે કે વધુમાં વધુ મતદાર થાય તેવી અપીલ કરવામાં આવી છે. રિપોર્ટર ઈશાક મંસૂરી, અરવલ્લી સમાચાર, બાયડ.